जूनागढ़ में सामान्य नौकरी करता युवान ने लग्नની લાહીમાં લાખો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો। લગ્ન માટે યુવતી ન મળતા વિજય ધોરાજીના દલાલ મારફતે ઓરંગાબાદમાં પરણેતર શોધવા ગયો હતો, જ્યાં ઓરંગાબાદમાં યુવતી સહિત પાંચ લોકોએ વિજય પાસેથી અલગ અલગ રીતે પોણા બે લાખથી વધુ રૂપિયા પડાવી લીધા હતા। સવારથી અમારી પાસે પૈસાની માંગણી કરતા હતા એટલે સિરાજભાઈને કીધું કે શાંતિ રાખો, આટલા પૈસા બેંકમાંથી મારે ઉપડતા નથી, તો હું મારા નાનાભાઈને કહું એટલે એ આંગળીયા કરી દે। એમાંથી આંગળીયામાંથી સિરાજભાઈએ તરત પૈસા લઈ લીધા 1.5 લાખ રૂપિયા અને 20,000 મેં એટીએમમાંથી ઉપાડી લઈને સિરાજભાઈને આપેલા છે। ત્યારબાદ અમને ઝરીના નામની બાઈ મળી, મુલાના નામનો ભાઈ મળ્યો, રમેશ કરીને મળ્યો અને સિરાજભાઈ ચારે થઈને બસ સ્ટેન્ડે શું વાત થઈ અમને કોઈ જાતની જાણ કરેલી નથી। ઓરંગાબાદના રૂપિયાનો વ્યવહાર કર્યા બાદ યુવક પૂજાને પરણેતર બનાવી જૂનાગઢ આવ્યો હતો। માત્ર એક જ દિવસ સાત્રે રોકાયા બાદ બીજા દિવસે દુલ્હાને રંગ બતાવ્યો હતો, પરંતુ બીજા દિવસે છે જે પૂજાનો ભાઈ કે માનેલો ભાઈ છે રાહુલ ફેરવેશ, તેનો ફોન આવતા તેની માતાની તબિયત ખરાબ હોય તેવું હકીકત જણાવતા આ બંને પૂજા અને વિજય બંને છે પુનઃ જઈ ઔરંગાબાદ ગયેલા। ત્યારબાદ છે ત્યાંથી આ લોકો પૂજા છે જતી રહેલી। ધોરાજી જે સિરાજ નામના વ્યક્તિની બી ડિવિઝન પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ચાર લોકોને પકડવા માટે પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। વનરાજ ચૌહાણ, દિવ્ય ભાસ્કર, જૂનાગઢ। શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।